નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ આજે આપણે વાત કરવાની છીએ એક બહુ ઇન્ટરેસ્ટિંગ કેન્ડલ છે જેનું નામ છે દોજી અને આ ઇન્ટરેસ્ટિંગ કેન્ડલને એક પાવરફુલ પ્રોફિટમાં કઈ રીતે આપણે કન્વર્ટ કરી શકીએ એનું એક ઓબ્ઝર્વેશન તમને હું બતાવવાનું છું એક સિમ્પલ ટ્રીક કે જેનાથી આપણે ઓબ્ઝર્વ કરી અને આપણે બહુ મોટો પ્રોફિટ કમાઈ શકીએ તો બહુ સરસ ધ્યાન આપજો સૌથી પહેલા તો ટૂંકમાં હું તમને કીધું કે દોજી એટલે શું દોજી એટલે કંઈક આવી કેન્ડલ કે કંઈક આવી કેન્ડલ કે કંઈક આવી કેન્ડલ આના અલગ અલગ નામ છે કે દોજી ગ્રેવસ્ટોન ડ્રેગન ફ્લાય પર આપણે એમાં નામમાં નથી જવું અલ્ટિમેટલી એમાં સેન્ટિમેન્ટ કેવું હોય છે કે બાયર અને સેલર અત્યારે કન્ફ્યુઝ હોય છે એ લોકો ડિસિઝન નથી લઈ શકતા એટલા માટે દોજીમાં ઓપન ઇઝ ઇક્વલ ટુ ક્લોઝ પ્રાઇસ આવે એને દોજી કહેવાય એટલે માર્કેટમાં જે તે સમયે આવી કેન્ડલ આવે તો એનો મતલબ એમ કે માર્કેટમાં મૂવમેન્ટ એ સ્ટોકની નહોતી જેમ કે જેમ કે જેમ કે રિલાયન્સ એનો હું એક વીકલી ચાર્ટ જોતો હોય અને એમાં મને મને આવી કેન્ડલ દેખાય તો ખબર પડે કે રિલાયન્સે નહીં ઇન્ટરેસ્ટિંગ બને છે કારણ કે જો એને મુવમેન્ટ ન આપી તો આગલા વીકે એને મુવમેન્ટ આપવી પડશે તો આ એનો હાઈ છે આ એનો લો છે એને કઈક બ્રેકઆઉટ કરવું પડશે તો આને આપણે ઓપ્શનમાં આપણે સ્ટ્રેટેજી લઈશ કે ભાઈ માર્કેટ ગમે ત્યાં બ્રેકઆઉટ થવાનું છે રિલાયન્સનું આપણને સરસ પ્રોફિટ મળી શકે જો તમે ઓપ્શન જાણતા હોય તો હું તમને કહી દઉં હવે આ વિડિયોમાં આપણે એ ડિસ્કસ નહીં કરી કે ઓપ્શનની સ્ટ્રેટેજી રિસ્ક એ બધી અલગ વસ્તુ છે આપણે અત્યારે ખાલી એક પ્રાઇઝ એક્શનનું દોજીનું ઓબ્ઝર્વેશન કરશું કે જે મોટો પ્રોફિટ બનાવવા માટે કઈ રીતે આપણે ફાયદારૂપ થાય હવે જો એચડીએફસીનો મેં અહીંયા ચાર્ટ લીધો છે એમાં વીકલી કેન્ડલમાં જોતો રહો જો અહીંયા એક કેન્ડલ બતાય છે જો જેની બોડી બહુ નાની છે અને હવે હું જો અહીંયા જોવા જાઉં કહેશે ઝીરો પોઈન્ટ ફોર્ટી સિક્સ તો આખા એચડીએફસી જો સ્ટોક ખાલી ઝીરો પોઈન્ટ ફોર્ટી સિક્સ જેટલો જ મૂવ થયો પછી જો એને ઉપર સીધું બ્રેકઆઉટ કરીને હાઈની ઉપર તો આપણે ઓપ્શનમાં આવ્યું આપણી પાસે સ્ટ્રેટેજી છે એ સ્ટ્રેટેજી લગાવી હોય તો માર્કેટ ગમે ત્યાં બ્રેક થાય એ પછી આપણે પ્રોફિટ લઈ શકીએ નો એના પછીની આ કેન્ડલ જુઓ કે માત્ર વન પોઈન્ટ

દોજી કેન્ડલ આવે તો હવે ટ્રેન્ડ રિવર્સલ થવાનો છે કાં તો આ રીતે આમ કેન્ડલ નીચે આવતી હોય અને અચાનક આમ દોજી કેન્ડલ આવે તો ટ્રેન્ડ ઉપર એને એવું કહેવાય કે આ ટ્રેન્ડ રિવર્સલની કેન્ડલ છે પણ આ બધું ઘણી બધી થિયોરિટીકલ વાતો થાય છે અહીંયા ખરેખર વીકલીમાં પ્રોબ્લેમ્સ કેવા આવે છે જો ઘણી વાર અહીંયા ત્રણ દોજી કેન્ડલ આવી ગઈ કે ઝીરો પોઈન્ટ ટ્વેન્ટી ફોર ઝીરો પોઈન્ટ સેવન્ટી નાઇન અને ઝીરો પોઈન્ટ સિક્સટી નાઇન પછી માર્કેટ ઉપર તૂટ્યું છે ઘણું બધું અને પછી નીચે ગયું છે ભલે આમાં પોઝિશન તો પ્રોફિટ મળી જાય પણ વીકલીમાં ઘણી વખત એવું થાય કે એક કેન્ડલ બીજી કેન્ડલ ત્રણ ત્રણ કેન્ડલ બબ્બે કેન્ડલ દોજી આવે તો આપણે પોઝિશન ત્યાં નહીં ત્યાં રહે એનું એક સોલ્યુશન શું કાઢેલું કે આપણે હજી મંથલી કેન્ડલમાં જતા રહ્યું બહુ મજા આવશે જો મંથલી કેન્ડલમાં અહીંયા એક કેન્ડલ છે જો એ કેન્ડલ એવું કહે છે કે આખા મંથ દરમિયાન એચડીએફસીનો સ્ટોક ઝીરો પોઈન્ટ ઝીરો સિક્સ પર્સન્ટેજ મૂવ થયો જો એચડીએફસી જેવો સ્ટોક આખા મહિનામાં ઝીરો પોઈન્ટ ઝીરો સિક્સ પર્સન્ટ મૂવ થયો તો હવે તો મૂવ થશે ને હવે એના હાઈ અને લોમાં આપણે ઓપ્શનની સ્ટ્રેટેજી ઘુસાડી દઈએ રિસ્ક મેનેજમેન્ટ સહિત કેટલું સરસ આપણને બ્રેકડાઉન મળે એમાંથી અહીંયા જો હજી એક બીજી વસ્તુ કે ઝીરો પોઈન્ટ ફોર્ટી થ્રી પછી જો સીધું ઉપર ગયું છે માર્કેટ હું એમ કહેવા માગું છું કે જો તમારી પાસે મંથલીના દોજી કેન્ડલ આવતી હોય તો એના જેવું એક સારી સિચ્યુએશન આપણા માટે નહીં પછી માર્કેટ તૂટે તૂટે ને તૂટે રેર ટુ રેર કેસમાં તમે મંથલી બે દોજી કેન્ડલ જોશો મતલબ બે મહિના સુધી આવડા મોટા રિલાયન્સ એચડીએફસી ડી માર્ટ એલ એન્ડ ટી આટલા મોટા સ્ટોક ઇન્ફોસિસ જેવા મૂવ નથી આવ્યું તો હોય જ ન શકે તો આનો આપણે ફાયદો ઉઠાવવાનો અને પછી આપણને એવું લાગતું હોય એ પ્રમાણે આપણે વીકલી ઓપ્શનમાં પોઝિશન લેવાની કાં તો મંથલી સુધીને હોલ્ડ કરો તો કેટલો સરસ આપણને એમાં ફાયદો મળી જાય તમે વિચારો તો આવું ક્યારે આપણને જાણવા મળે જ્યારે આપણે પ્રાઇઝ એક્શનમાં પેશનેટ હોય જ્યારે આપણે કેન્ડલ સ્ટીટમાં પેશનેટ હોય અને સિમ્પલ વસ્તુ હું માનું છું કે સ્ટોક માર્કેટ સિમ્પલ છે આવી સિમ્પલ સિમ્પલ આપણી પાસે તરકીબો હોય તો આપણે સરસ પ્રોફિટ કમાઈ શકીએ બરાબર છે બીજું અહીંયા હજી એક કેન્ડલ જોઈ લઈએ જો આ કેન્ડલ કે 0.84 આમ ક્રોસ છે જો પછી જો માર્કેટ કેવું ઉપર ટૂટ્યું છે આવા તમે ઘણા સ્ટોક જો તમે HDFC નો લઈ જો તમે ઇન્ડસિન બેંક લઈ એમાં મંથલી એન્ડ જો તમને ઘણી બધી મૂવમેન્ટ મળશે ઘણા મોટા સ્ટોક માં તો ઓવર વધારે મૂવમેન્ટ મળશે તો તમે આરામથી અને ખાસ ઓપ્શન સુ કામ સજેસ્ટ કરું છું કારણ કે ઓપ્શન માં બધી જ રીતની સ્ટ્રેટેજી છે ને બધી રીતે રિસ્ક મેનેજ કરી શકાય છે એટલા માટે એટલા માટે ઇન્ટ્રા ડે બીજું ફ્યુચર્સ કે ફ્યુચર નથી કરતું આ ઓપ્શનમાં અપ્લાય કરો તમને બહુ સરસ પ્રોફિટ બને તો અહીંયા મારો વિડીયો એડ કરો છો કારણ કે મારે તમને એક છે ને ખાલી ઓબ્ઝર્વેશન તમારા માથામાં એક ટક્કર જ મારી હતી બાકી તમે સ્ટોક માર્કેટ માટે સિરિયસ હોય તો તો પેસાની વેબસાઇટમાં જશો ને તો એક લાખ રૂપિયાના કોર્સિસ મેં ફ્રી મૂકેલા છે કોચિંગના વ્યૂ પોઈન્ટથી જો તમને કોઈ નહીં શીખવાડે અને પછી ઇન્ટરેસ્ટ હોય તો પ્રીમિયમ કોર્સિસ મૂકેલા છે મેં એકદમ રીઝનેબલ ફી સાથે ને એમાં ઓપ્શનની બધી ને એડજસ્ટમેન્ટ મેં મૂકેલી છે રિયલ લાઈફ ટેસ્ટ કરેલી ટ્રાય કરેલી પોતાની કે તમે કોર્સીસ ઉપર ક્લિક કરશો તમને ફ્રી કોર્સીસ બી મળશે ને પ્રીમિયમ કોર્સીસ બી મળશે પણ તો જ કે જો તમે સ્ટોક માર્કેટમાં ઇન્ટરેસ્ટેડ હોય ટિપ્સ ફોલો ન કરવી હોય અને બહુ સરસ રીતે સ્ટોક માર્કેટમાં આગળ વધવું હોય તો આ સિમ્પલ દોજીનું ઓબ્ઝર્વેશન પ્રાઇઝેક્શન આઈ હોપ કે તમને લોકોને ગમ્યું હશે બાકી મારા તરફથી તમને ખૂબ ખૂબ શુભકામનાઓ પૈસા તો મને ઘણી ગુજરાત સબસ્ક્રાઈબ કરી દેજો જલ્દીથી ફરી મળજો થેન્ક યુ થેન્ક યુ વેરી મચ